વેલકમ બેક મિત્રો. પરીક્ષા પાઠનું રીડિંગ આપણે કર્યું એની સમજૂતી આપણે મેળવી. એ પાઠની અંદર મિત્રો જે કેટલાક રૂઢિપ્રયોગો છે અને કેટલીક કહેવતો છે એ કહેવતો હું તમને આ વિડીયોમાં સમજાવીશ. મિત્રો રૂઢિપ્રયોગ કોને કહેવાય? તમે ધોરણ 3 થી ભણતા આવ્યા છો, રૂઢિપ્રયોગ આમાં તમે ઘણી મિસ્ટેક પણ કરો છો મિત્રો. કહેવતો એ બંને આપણે આ ટોપિકમાં જોઈએ. ઓકે તો મિત્રો અહીંયા જોઈએ આપણે આ પાઠની અંદર જે રૂઢિપ્રયોગો આપેલા છે તે રૂઢિપ્રયોગોનું આપણે વિસ્તારથી તેનું સમજૂતી મેળવીએ. સ્ટેન્ડર્ડ 1 ગુજરાતી લેસન નંબર 3 પરીક્ષા આ ટોપિક છે રૂઢિપ્રયોગ અને કહેવતોનો. આ બધી છે એ રૂઢિપ્રયોગો છે મિત્રો. આ બધા કહેવતો હું તમને આગળ સમજાવું છું. તો પાઠ આપણે રીડિંગ કર્યો, પાઠમાં આપણે જોયું કે તાપસી પૂર્વી. હે, તાપસી પૂર્વી એટલે મિત્રો આપણે કોઈ વાતચીત કરતા હોય અને કોઈ ત્રીજો વ્યક્તિ વચ્ચે અંદર વાતમાં વાત ઉમેરે એને તાપસી પૂર્વી કહેવાય. તાપસી પૂર્વી એટલે ચાલતી વાતને ટેકો આપો. ચાલતી વાતને ટેકો આપો, વાક્ય ચાલુ હોય અને એની અંદર આપણે સપોર્ટ કરીએ બરાબર, તો એ છે ચાલતી વાતને ટેકો આપો. હવે જો મિત્રો તમારે વાક્ય બનાવવાનું હોય, રૂઢિપ્રયોગમાંથી વાક્ય બનાવવાનું હોય, ખાસ ધ્યાન રાખો કે ભાઈ આ જે રૂઢિપ્રયોગ તમને આપેલો છે મિત્રો, આ રૂઢિપ્રયોગ એ સેન્ટેન્સમાં હોવો જોઈએ. એને કહેવાય વાક્ય પ્રયોગ. દાખલા તરીકે ભાઈ મહાદેવે ચાલતી વાતની તાપસી પૂરી, બરાબર તો છે જ. હા, શિક્ષક ભણાવતા હતા ત્યારે વિદ્યાર્થીઓએ તાપસી પૂરી. તાપસી પૂરવી એટલે જે વાત ચાલુ છે એને સપોર્ટ કરવો. ઓકે, બીજો રૂઢિપ્રયોગ આપણે જોઈએ, પાટી મિલાવવી. પાટી મિલાવવી એનો મતલબ થાય છે દોડાવવું. હા, મહાદેવે જેમ ગાયને પાટી મિલાવી બરાબર, તો કોઈને દોડાવવું એવો અર્થનો થાય છે પાટી મિલાવવી એટલે દોડાવવું. પસીનામાં રેબ જેબ થઈ જવું, પસીનામાં રેબ જેબ થઈ જવું બરાબર, એનો મતલબ થાય છે મિત્રો ખૂબ જ થાકી જવું. પસીનેથી આપણે નથી રેબ જેબ થઈ જતા, તો માણસ જ્યારે થાકી ગયો હોય, બહુ શ્રમ કરતો હોય ત્યારે પરસેવો વળે. હા, આખા પરસેવાથી આપણે નહીં જઈએ છીએ એટલે આને કહેવાય પસીનાથી રેબ જેબ થવું. વાક્ય એવું છે મિત્રો, તમે પાઠમાં પણ જોયું કે મહાદેવ ગાયને હાંકવા જતા પસીનામાં રેબઝેબ થઈ ગયો. ગાયને હાંકવા જતા મહાદેવ પસીનાથી રેબઝેબ થઈ ગયો. ઓકે, એના પછી છે માજા મૂકવી. માજા એટલે મર્યાદા છોડી દેવી. માજા મૂકવી એટલે મર્યાદા છોડી દેવી. આપણે પાઠમાં જોયું મિત્રો મહાદેવ થાકી ગયો હતો બરાબર, અને એની જે સહન કરવાની જે મર્યાદા છે એ મર્યાદા તેને છોડી દીધી. એટલે કે મહાદેવે હવે તો માજા મૂકી, મહાદેવે હવે તો માજા મૂકી, મર્યાદા મહાદેવે છોડી દીધી. ખાલી ઘોડા દોડાવવા તો નકામાં વિચારો કરવા. ખાલી ઘોડા દોડાવવા એટલે નકામાં વિચારો કરવા. આપણે એકલા હોઈએ, મનમાં કોડે કોડે વિચારો આવે. ચાલે મિત્રો વાતચીત કરતા હતા અને જોયું તમે કે ભાઈ શિષ્યવૃત્તિની વાતચીત ચાલુ છે, અને આ વાતચીતની અંદર આપણે જોયું કે ભાઈ બધા શું કરે છે, પોતપોતાના મનના વિચારો રજૂ કરે છે. આને કહેવાય ખાલી ઘોડા દોડાવવા બરાબર. હે, તો કહે છે પ્રમાણે કે ભાઈ તું ખાલી ઘોડા દોડાવીશ નહીં. ઓકે, ગામનું નાક રહેવું તો ગામની પ્રતિષ્ઠા એટલે કે ઇજ્જત સચવાવી. હા, મહાદેવ જો પહેલો નંબર લાવે તો ગામનું નાક રહેશે એટલે કે ગામની ઇજ્જત વધશે, ગામની પ્રતિષ્ઠા સચવાઈ જશે. એના પછી જીભના ઝપાટા મારવા, આ તમને લાગુ પડે છે બધાને, ગપ્પા મારવા. તો આપણે શું કરીએ બધા ભેગા થઈ, જીભના ઝપાટા મારવા. જીભના ઝપાટા એટલે મિત્રો ગપ્પા મારવા. નકામી જે વાતો કરીએ છીએ ફાલતુ વાતો, એ કહેવાય જીભના ઝપાટા મારવા બરાબર. છેલ્લો જે કાપલો કાઢી નાખો. મહાદેવ કહે છે કે આ ગાય તો કાપલો કાઢી નાખશે. કાપલો કાઢી નાખો એટલે જેટલું પણ છે એ બધું ખાઈ જશે બરાબર. તો કાપલો કાઢી નાખો એટલે બધું જ ખાઈ જવું. ઓકે, તો આ રૂઢિપ્રયોગો સમજાઈ ગયા હશે. ફરીથી, તાપસી પૂરવી એટલે ચાલતી વાતને ટેકો આપો, પાટી મિલાવવી એટલે દોડાવવું, પસીનામાં રેબઝેબ થવું એટલે ખૂબ જ થાકી જવું, માજા મૂકવી એટલે મર્યાદા છોડવી, ખાલી ઘોડા દોડાવવા એટલે નકામા વિચારો કરવા, ગામનું નાક રહેવું એટલે ગામની પ્રતિષ્ઠા સચવાવી, જીભના ઝપાટા મારવા એટલે ગપ્પા મારવા, કાપલો કાઢી નાખો એટલે બધું જ ખાઈ જવું. તો આટલા રૂઢિપ્રયોગો તમારા આ લેસનમાં છે મિત્રો. રૂઢિપ્રયોગનો મતલબ એ થાય છે કે આ જે તમને આપેલા છે રૂઢિપ્રયોગો, એ કોઈ એક જે મોટો વિચાર છે એ થોટને લગતી એક નાનો જે શોર્ટ વર્ડ્સ આપણે બનાવીએ છીએ એ રૂઢિપ્રયોગો કહેવામાં આવે છે. હવે જોઈએ કહેવતો. તો નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે જોઈએ કહેવતો. આ પાઠમાં જે કહેવતો છે એ કહેવતો તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવું છું. સો સી ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.